રિવિઝનમાં આ ભાગમાં આપણે એ એન અને ધ આર્ટિકલના ઉપયોગો જોઈશું. આ આર્ટિકલના ઉપયોગો શીખ્યા પછી આપણને આનો ઉપયોગ એમસીક્યુમાં થશે. પરીક્ષામાં એમસીક્યુમાં તમને 2-3 માર્ક્સના એમસીક્યુ પૂછવામાં આવે છે. એમાં ઓપ્શનમાં તમને એ એન ધ જ આપ્યું હશે, ઉપર ખાલી જગ્યા જેવું હશે, એમાંથી આપણે નક્કી કરવાનું કે એ મુકાય, એ એન મુકાય કે ધન ધ મુકાય. અને ધના બી ઘણા બધા ઉપયોગો છે. એ દરેક ઉપયોગો તમને આગળ જેમ જેમ જશો વિડીયોમાં એમને ઉદાહરણ સહિત સમજાવ્યા છે. એ અને એનના પણ ઉપયોગો તમને ઉદાહરણ સહિત સમજાવ્યા. ચલો હવે આજે આપણે હવે અહીંયા આપણે જોવાનું છે આર્ટિકલ એ એન અને ધનો. તો સૌથી પહેલા આપણે આર્ટિકલ એ ની શરૂઆત કરીએ. જ્યારે જાતિવાચકના એક વચન હોય અને તેનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય ત્યારે તે નામની આગળ આર્ટિકલ એ નો ઉપયોગ થાય છે. જેમ કે અ પેન, અ બુક, અ બોય. શું કહેવામાં કે જાતિવાચક નામ, તો એ જાતિવાચક નામ એક વચનનો હોય અને એની શરૂઆત વ્યંજનથી થતી હોય ત્યારે આર્ટિકલ એ નો ઉપયોગ થાય છે. દાખલા તરીકે જાતિ અ પેન એક વસ્તુ છે, અ બુક એ પણ એક વસ્તુ છે, અ બોય એક પુરુષ જાતિ છે. તો જાતિવાચક નામ પણ એ નામ એક વચનનો હોવું જોઈએ અને એની શરૂઆત વ્યંજનથી થતી હોય તો આર્ટિકલ એ નો ઉપયોગ થાય. ઉદાહરણ તરીકે આઈ હેવ અ પેન, આઈ હેવ અ પેન, મારી પાસે એક જ પેન છે, એક વચન. Peter is a girl. A girl, જાતિ છે સ્ત્રી જાતિ. Peter is a girl. Peter છોકરી છે. આ એક જાતિ દર્શાવે છે. એટલે અ વપરાયો કારણ કે શરૂઆત એક વચન તો છે, પણ શરૂઆત વ્યંજન થી થઈ એટલે આર્ટિકલ એ નો ઉપયોગ. એવી રીતે આપણે આગળ જોઈએ કોઈ જાતિવાચક નામ સૂચક શબ્દની જોડણી ભલે સ્વરથી સંયુક્ત પરંતુ ઉચ્ચાર વ્યંજનથી થતો હોય ત્યારે નામની આગળ પણ આર્ટિકલ એ નો ઉપયોગ થાય. શું કહેવામાં આવે છે કે કોઈ પણ જાતિવાચક નામની શરૂઆત સ્વરથી થતી પણ એનો ઉચ્ચાર શું થતો હોય, વ્યંજનથી, તો પણ આર્ટિકલ એ નો ઉપયોગ થાય. ઉદાહરણ જોઈએ, જેમ કે અ યુનિયન એક સંગઠન છે, અ યુનિવર્સિટી એક આપણી યુનિવર્સિટી છે, અ વન ડે મેચ. શરૂઆત જો બધાની એ ઈ આર યુ સ્વર છે પણ ઉચ્ચાર યુનિયન બોલાય છે, યુનિવર્સિટી બોલાય છે, વન ડે વન વ પછી અહીંયા ઓ એટલે આર્ટિકલ એ નો ઉપયોગ થયો છે. નીચે વી હેવ અ યુનિયન ઓફ સ્ટુડન્ટ્સ ઇન અવર સ્કૂલ. શું કહે છે, અમારી શાળામાં વિદ્યાર્થીઓનું એક યુનિયન છે, એક સંગઠન છે. મિસ્ટર સ્મિથ ઇઝ અ યુરોપિયન. મિસ્ટર સ્મિથ છે એ કેવો છે, યુરોપિયન છે. શરૂઆત ઈ એ ઈ આર યુ સ્વરથી છે પણ બોલાય છે યુરોપિયન, યુરોપિયન ઉચ્ચારમાં યુ વ્યંજન વપરાય છે એટલે આગળ એ વપરાય છે. આર્ટિકલ એન છે. જો કોઈ જાતિમાં છે સૂચવો શબ્દનો પહેલો અક્ષર સ્વર હોય અને એનો ઉચ્ચાર પણ સ્વરથી થતો હોય તો એની આગળ આર્ટિકલ એન વપરાય છે. શબ્દની શરૂઆત પણ સ્વરથી હોય, એનો ઉચ્ચાર પણ સ્વરથી થતો હોય તો આર્ટિકલ એન વપરાય છે. અંગ્રેજીમાં 5 સ્વર છે, એ ઈ આઈ ઓ યુ. આ 5 સ્વર આપણે અંગ્રેજી, જેમ કે એન એપલ સ્વર આવી ગયું, એન એલિફન્ટ સ્વર આવી ગયું, એલિફન્ટ ઉચ્ચારની સ્વર સ્પેલિંગ પણ સ્વરથી શરૂ થાય, એન અમ્બ્રેલા યુ બને છે સ્વર જ છે
એનો ઉચ્ચાર પણ સ્વરથી થાય છે એન ઓરેન્જ ઓ સ્વર છે એટલે શું કહે છે કે પહેલો અક્ષર બી સ્વર હોય એનો ઉચ્ચાર પણ સ્વરથી થતો હોય તો એન આગળ જો કોઈ જાતિવાચક નામ સૂચવતા શબ્દની જોડણી વ્યંજનથી શરૂ થતી હોય પરંતુ તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો તેની આગળ એન આર્ટિકલનો ઉપયોગ થાય છે શું કહે છે કે સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી થતી હોય પરંતુ ઉચ્ચાર સ્વરથી થતો હોય તો શેનો ઉપયોગ કરી શકાય છે આપણે એન આર્ટિકલ આગળ જેમ કે એન ઓવર હવે અહીંયા આપણે જોઈએ એક વાર થઈ ગયો આ પહેલા વાક્યમાં ઉલ્લેખ થઈ ગયો
ચોક્કસ વ્યક્તિ કે વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે આપણે એની આગળ શું મૂકી શકીએ છીએ. ધ ઓપન ધ ડોર, દરવાજો ખોલો. કોઈ પરિસ્થિતિ હશે ત્યારે જ આપણે કહેતા હોય, અને એ પરિસ્થિતિ આવે ચોક્કસ આપણે શેનો ઉલ્લેખ કર્યો, દરવાજા, એટલે આપણે ધનો ઉપયોગ કરવાનો. ત્યારે કોઈ વ્યક્તિ, પ્રાણી, શહેર કે વસ્તુને ઉપમા આપી જેની સાથે સરખાવવામાં આવે તે નામની આગળ ધનનો ઉપયોગ થાય. દાખલા તરીકે શું કહે છે પણ જોઈએ કે કોઈ પ્રાણી કે શહેર કે વસ્તુને ઉપમા આપવામાં આવે અને એ જેની સાથે સરખાવવામાં આવે તેની આગળ ધનનો ઉપયોગ થાય. ઉદાહરણ, ધ કેમલ ઇઝ, કેમલ જો પ્રાણી આગળ ધ મૂકી, ધ શીપ ઓફ ધ ડેઝર્ટ, શું કીધું, શેની સાથે સરખાયું, રણના વાહન સાથે આ કેમલને શું કરવામાં આવ્યું, સરખાવવામાં આવ્યું, એટલે આગળ ધ મૂકવામાં આવ્યું, ધ શીપ ઓફ ધ ડેઝર્ટ, રણનું જહાજ સાથે એને સરખાવવામાં આવ્યું. ફરીથી એકવાર લોકોનો ખાસ વાતનો ઉલ્લેખ કરવા માટે, ત્યાર પછી કોઈ વ્યક્તિ કે વસ્તુનો ઉલ્લેખ એકવાર થઈ ગયો હોય અને બીજી વાર કરવાનો હોય ત્યારે ધનનો ઉપયોગ થાય, અને ત્રીજું કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં કોઈ વસ્તુનો, ચોક્કસ વસ્તુનો કે વ્યક્તિનો ઉલ્લેખ કરવાનો હોય ત્યારે, અને ચોથું કે કોઈ વ્યક્તિને, કોઈ વ્યક્તિ કે શહેરને ઉપમા આપી હોય અને બીજી વસ્તુ કે વ્યક્તિ સાથે એને સરખાવવાની હોય ત્યારે અહીંયા આગળ શું મૂકવામાં આવે છે, ધ મૂકવામાં આવે છે. ફરીથી એકવાર આપણે ધનનો ઉલ્લેખ જોઈ લઈએ. કોઈ ખાસ ઐતિહાસિક ઇમારતો હોય, મહાસાગરો હોય, નદીઓ હોય, કોઈ જાતિનો ઉલ્લેખ કરવાનો હોય, કે જાતિ મનુષ્યની હોય કે ફૂલની હોય કે પ્રાણીની, આખી જાતિનો નિર્દેશ કરવાનો હોય, કોઈ ચોક્કસ પરિસ્થિતિ હોય, એ ચોક્કસ પરિસ્થિતિમાં ચોક્કસ વ્યક્તિ કે ચોક્કસ વસ્તુનો ઉલ્લેખ કરવાનો હોય, કોઈ એક વ્યક્તિનો ઉલ્લેખ પહેલા થઈ ગયો પરંતુ ફરી વાર એનો વ્યક્તિ કે વસ્તુનો ઉલ્લેખ કરીએ ત્યારે પણ ધનનો ઉપયોગ થાય. ત્યાર પછી દિશાઓ, આપણી ઉત્તર, પૂર્વ, દક્ષિણ, એ દિશાઓના નામ આગળ પણ ધન મૂકવામાં આવે છે. સામાયિકો, સમાચારપત્રો, મેગેઝિન આપણે જે કહીએ છીએ એની આગળ પણ ધન મૂકવામાં આવે છે. ત્યાર પછી ભવિમાંગો, ઐતિહાસિક મોટી ઇમારતો, એની આગળ પણ આપણે શું મૂકવામાં આવે છે, ધ મૂકવામાં આવે છે. કોઈ ચોક્કસ જાતિઓ, દાખલા તરીકે પુઅર, ગરીબ, તો ધ પુઅર. પૈસાદાર લોકોની આખી સમૂહ અલગ હોય તો ધ રીચ. એટલે આવી રીતે ધનનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે, જે આપણે અત્યારે જોયું એ ખાસ યાદ રાખવાની જરૂર છે. કારણ કે પરીક્ષામાં, એમસીક્યુમાં એએન અને ધનના એમસીક્યુ પૂછાય છે, અને નીચે તમને ઓપ્શન આપ્યા હશે, એમાંથી આપણે એ લાગે કે એન લાગે કે ધ લાગે એ આપણે નક્કી કરવાનું હોય.